નમસ્તે વિદ્યાર્થી મિત્રો, હું શ્રી જ્ઞાનજત વિદ્યાલયના આ ડિજિટલ પ્લેટફોર્મ પર તમારું હાર્દિક સ્વાગત કરું છું. આજે આપણે ધોરણ 3 વિષય ગણિત ગમ્મત એમાં પ્રકરણ નંબર 3 આપો અને લો તેના વિશે જોવાના છે. તો ચાલો હવે આપણે જોઈએ. તો વિદ્યાર્થી મિત્રો, હવે આપને આપેલું છે કાળની રમત. શું આપેલું છે? કાળની રમત. એક દિવસ બંસરી અને ગોપુ રમતા હતા. કે એક દિવસ શું હતું? તો કે બંસરી અને ગોપુ રમતા હતા. બંસરીએ સંખ્યા લખેલ 3 કાર્ડ ગોપુને આપ્યા. કે બંસરીએ સંખ્યા લખેલ 3 કાર્ડ કોને આપ્યા? તો કે ગોપુએ આપ્યા. તેણે એક કાર્ડ બે રીતે ગોઠવ્યા. તેણે શું કર્યું? એક કાર્ડ બે રીતે ગોઠવ્યા. તેમાં આ બે રીત સિવાય બીજી કઈ રીતે આ કાર્ડ ગોઠવી શકશો? હવે આપને કીધું છે કે તમે આ બે કાર્ડ, આ બે રીત સિવાય બીજા કઈ રીતના કાર્ડ ગોઠવી શકશો? એને શું કરેલું? જો 150 માઇનસ 120 બરાબર 30 કરેલું છે. એક માઇનસ એટલે શું થશે? બાદ બાકી. ઓછા 150 ઓછા 120 બરાબર 30. તો કે હા, એનો જવાબ કેવો છે? તો કે સાચો છે. પછી છે 150 માઇનસ 30 બરાબર 120. તો કે હા, 150 માંથી 30 કાઢો તો કેટલા વધે? 120. તો કે સાચો છે. અને બંસરીએ તેને આ રીતે ગોઠવ્યું. તો બંસરીએ શું કર્યું? તેને બીજી રીતના ગોઠવ્યું. તો 120 વત્તા 30 બરાબર 150. શું કર્યું એને? 120 વત્તા 30 બરાબર 150 કર્યા. અને 30 વત્તા 20 120 બરાબર 150. તો શું આ પણ શું થયું? એનું સાચું થયું. શું આ રસપ્રદ નથી? આપને પૂછ્યું છે કે શું આ મજા આવે એવું નથી? તો તમે પણ આ રીતે રમી શકો. આપને પણ કીધું કે તમે પણ આ રીતના રમી શકો. અહી તમારા માટે કાર્ડ તૈયાર છે. જોડકા ગોઠવો. એટલે એમ કીધું, તમારા માટે કાર્ડ તૈયાર છે. હવે તમે જોડકા જોડો. કાર્ડ સાચા ખાનામાં મૂકો. શું કરવાનું છે? તો કે કાર્ડ સાચા ખાનામાં મૂકવાના છે. પેલું છે 50, 70 અને 20. શું છે? 50, 70 અને 20 છે. તો અહીંયા શું કરવાનો છે? આપણે સરવાળો કરવાનો છે. તો કે આપણે એમ લખી શકીએ 50 વત્તા 20. 50 વત્તા 20. તો હવે 50 ની અંદર 20 ઉમેરો તો કેટલા થશે? 2 ને 5 તો કે 7. તો કે 70. તો કે આપણે 3 કાર્ડ નો ઉપયોગ કરી લીધો છે. પછી આપણે 20 વત્તા 50 કરીએ તો પણ શું આવશે? 70. તો કે આપણે એની જેવ જ કરી નાખ્યું. બીજું આપણે આપેલું છે 30, 42 અને 12. તો કે આપણે એમ કરી નાખીએ 30 વત્તા 12 બરાબર 42. 30 વત્તા 12 બરાબર 42. અને પછી આવી રીતના લખી નાખી 12 વત્તા 30 બરાબર 42. તો કે હવે આપણે જોઈએ 30 ને 12 કેટલા થશે? તો કે 2, 3 ને 1 તો કે 4. તો કે 42 આવી ગયો. હવે 12 વત્તા 30 કરો કે 30 વત્તા 12 કરો. બંનેનો જવાબ શું આવશે? 42 આવશે. હવે છે 50, 20 અને 70. તો કેટલો આવશે? તો કે અહીંયા બાદ બાકી કરવાની છે. શું કરવાનું છે વિદ્યાર્થી મિત્રો? બાદ બાકી કરવાની છે. તો હું આને એમ લખી શકું 70 માઇનસ 50 બરાબર 20. 70 માઇનસ 50 બરાબર 20. 70 માઇનસ 50 બરાબર 20. તો કે 70 માઇનસ 50. તો કે 7 માંથી 5 કાઢીએ તો કે 20 વધે. હવે હું એમ કરું તો 70 માઇનસ 20 બરાબર 50. 70 માઇનસ 20. તો કે 70 માંથી 20 કાઢો તો કે -20. 0, 7 માંથી 2 કાઢો તો કે 5. તો કે 50. જો એને પણ કેવી રીતના કરેલું છે? 150 માઇનસ 120 કર્યા તો 30 વધ્યા. હવે 150 માઇનસ 30 કર્યા તો 120 વધ્યા. તો આપણે પણ એવી જ રીતના કરેલું છે. પછી છે 30, 42 ને 12. તો કે હું આવી રીતના કરી નાખું 42 માઇનસ 30 બરાબર 12. 42 માઇનસ 30 બરાબર 12. અને 42 માઇનસ 12 બરાબર 30. હવે છે કે 42 માઇનસ 30 કરો. રેડી? તો કે જુઓ, 2 માંથી 0 કાઢીએ તો કે 4 માંથી 3 કાઢીએ તો કે 1, 12 આવી ગયો. હવે 42 માંથી 12 કાઢો કે 42 માંથી 30 કાઢો. શું આવશે? બંનેનો અલગ અલગ જવાબ આવશે. તો આ રીતના આપણે કોયડા ઉકેલવાના કીધા હશે. તો ફરી એકવાર હું તમને સમજાવી દઉં.
એને શું કરેલું છે? તો 150, 120 અને 30 કાર્ડ ત્રણની પાસે આ ત્રણ પ્રકારના કાર્ડ હતા. તો એને શું કર્યું? તો કે આ ત્રણનો 150 માઈનસ 120 કર્યા તો એનો જવાબ કેટલો આવે? તો કે 30 આવે. પછી શું કર્યું? 30 ને કાર્ડ અહીંયા મૂકી દીધું એટલે શું આવશે? 120. તો કે એનો જવાબ 120 આવી જશે. પછી આને શું કર્યું? તો કે 120, 120, 30 અને 150 હતા. તો કે હું 130, 20 ની અંદર 30 ઉમેર્યું તો 150 થાય, અને 30 ની અંદર 120 ઉમેર્યું તો પણ શું થાય? 150 થાય. તો આપણે પણ એવું કર્યું, 50 ની અંદર 20 ઉમેર્યા તો કે 70 થાય, ને 20 ની અંદર 50 ઉમેર્યા તો પણ 70 થાય. અહીંયા 30 ની અંદર 12 ઉમેર્યા તો 42 થયા. હવે 12 ની અંદર 30 ઉમેર્યા તો પણ 42 થયા. હવે અહીંયા છે 70 માઇનસ 50 કર્યા તો 20 આવ્યા, અને 70 માઇનસ 20 કર્યા તો કે 50 આવ્યા. અહીંયા 42 માઇનસ 30 કર્યા તો 12 આવ્યા, અને 42 માઇનસ 12 કર્યા તો કેટલા આવ્યા? 30 આવ્યા. તો આ રીતના આપણે આ રમત ગોઠવી શકાય. તો વિદ્યાર્થી મિત્રો, હું આ તાસને અહીં પૂર્ણ કરું છું, અને અહીં આપણે પાઠ 3 એટલે કે પ્રકરણ નંબર 3 આપો અને લો એ પણ અહીં પૂર્ણ થાય છે. હવે આપણે નવા તાસમાં નવા ચેપ્ટર સાથે મળીશું. આભાર.